नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षण पाठशाला ने यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। स्वाध्याय 6.5 नवे छेल्लो प्रश्न प्रकरण साथे पूर्ण करिए तो જોઈએ સાચો જવાબ જણાવો અને ચકાસો કે શું રકમ આપી છે કે ત્રિકોણ ABC માં AB બરાબર 6 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર, AC બરાબર 12 સેન્ટીમીટર અને BC બરાબર જો 6 સેન્ટીમીટર હોય તો ખૂણો B નું માપ કેટલું હશે? A 120, B 60, C 90 અને D 45। એટલે કે આ ત્રિકોણ ABC કયો ત્રિકોણ છે? કાટકોણ છે, લઘુકોણ છે કે ગુરુકોણ છે? બરાબર છે, એ આપણે જોવાનું છે। હવે આ પ્રકરણમાં તે આપણે કાટકોણ ત્રિકોણ વિશે જ વારંવાર ચર્ચાઓ કરી, પાયથાગોરસનું પ્રમેય અને પાયથાગોરસનું પ્રતિપ્રમેય પણ આપણે જોઈ ગયા। તો આપણને ત્રણ બાજુના માપ આપી દીધા છે, તો આપણે કાટકોણ ત્રિકોણની શરત પહેલા આપણે ચકાસીએ કે શું જે મોટી બાજુ છે એનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે, અને જો થઈ જાય તો એ ત્રિકોણ કેવો કહેવાશે? કાટકોણ। તો ચેક કરીએ આપણે કે ભાઈ AB બરાબર 6 વર્ગમૂળમાં 3, તો AB નો વર્ગ જો કરીએ તો 6 વર્ગમૂળમાં 3 નો વર્ગ થઈ જશે, 6 નો વર્ગ 36 ગુણ્યા 3 વર્ગમૂળ 3 નો વર્ગ 3 થઈ જશે, બરોબર? ગુણાકાર કરો તો 6 તેરી 18 વધી 1 108। ચાલો BC બરાબર કેટલો આપી દીધો છે? તો કે 6, તો BC નો વર્ગ બરાબર કેટલા થઈ જશે? 36। ચાલો હવે AC બરાબર કેટલા આપ્યા છે? તો કે 12, તો AC નો વર્ગ બરાબર 12 નો વર્ગ BC નો વર્ગ એટલે કે અહીંયા આવશે 6 નો વર્ગ બરાબર 36 સેન્ટીમીટર, 12 નો વર્ગ તો કેટલા થઈ જશે? 144 સેન્ટીમીટર। તો આપણે હવે જે બાકીની નાની બાજુ છે બરાબર છે, તો કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AB નો વર્ગ 108 વત્તા 36, સરવાળો કરો તો કેટલો મળશે? 144। છે કોના વર્ગ જેટલો થાય છે? AC ના વર્ગ જેટલો, એટલે કે AB નો વર્ગ અને BC નો વર્ગ આકૃતિ બનાવીએ જેમાં AB અને BC નો વર્ગ છે એ આ ત્રીજી બાજુ જે કર્ણ છે બરોબર છે એના વર્ગ જેટલો થાય છે। તો કર્ણની સામેનો ખૂણો B નું માપ કેટલું હોય? કેટલું હોય? 90। એ ભાઈ આ કર્ણના વર્ગ જેટલો થઈ જાય બરાબર, 144 108 અને 36। તો આ બંનેનો સરવાળો કરો તો આના વર્ગ જેટલો થાય? તો આપણે જોઈ શકીએ કે ભાઈ કર્ણની સામે બરાબર છે પાયથાગોરસના પ્રતિપ્રમેય પરથી કે ભાઈ પાયથાગોરસ પ્રતિપ્રમેય પરથી ખૂણો B બરાબર બરાબર 90। તો આ સાથે સ્વાધ્યાય 6.5 નો પ્રશ્ન નંબર 17 પૂર્ણ કરીએ અને સાથે આપણે પ્રકરણ નંબર 6 પણ પૂર્ણ કરીએ। જે દાખલાઓ સાબિતી સિવાયના બરાબર અને એમાં પણ ખાસ પ્રમેયની સાબિતી સિવાયના આપણે અહીંયા કરાવવા નથી, અને એ દાખલાઓ પરીક્ષાની દ્રષ્ટિએ પણ એટલા બધા અગત્યના નથી। તમારે આ પ્રકરણમાં વધારે ફોકસ પ્રમેય કર ઉપર કરવાનું છે બરાબર છે, જે ચાર પ્રમેયો પાયથાગોરસનું પ્રમેય, પ્રતિપ્રમેય, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અને બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળવાળું પ્રમેય, આ ચાર પ્રમેય ઉપર વધારે ફોકસ કરવાનું છે, જે પરીક્ષામાં ચારમાંથી કોઈ એક પ્રમેય બરાબર એટલે કે બે અથવામાં પ્રમેય પૂછાય એકબીજાના, એ ચાર માર્ક્સમાં આવવાની પૂરેપૂરી શક્યતા 100% સાથે વિભાગ એની અંદર આવે છે બરાબર છે, અને બાકીના જે બે માર્ક્સ કે ત્રણ માર્ક્સનો એ પ્રમેયોના આધારે દાખલો પૂછાય છે। એટલે આ પ્રકરણની સાથે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ। આ પ્રકરણના કોઈ પણ સ્વાધ્યાય અને કોઈ પણ દાખલામાં અને પ્રમેયમાં પણ જો આપણને કોઈ જગ્યાએ તમને કોઈ ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં ત્યાં લખી શકો છો, તેનો જવાબ તમને ટૂંકમાં જ સમયમાં આપવામાં આવશે। અને આ સાથે આપણે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ।
આ પ્રકરણ અને ગણિતના બીજા પ્રકરણો બરોબર છે 1 થી ને 5 અને બીજા અલગ અલગ પ્રકરણો ના વિડિયો જોવા માટે તમે અમારી ચેનલ સર્વ શિક્ષણ પાઠશાળા સાથે જોડાયેલા રહો જેના થકી તમે માર્ચ 2021 માં આવનારી તમારી બોર્ડની પરીક્ષા માટેની તમે ખૂબ જ ઉત્તમ કક્ષાની તૈયારી એવી કરી શકશો અને સાથે નવા જ વિડિયો અને નવા પ્રકરણ સાથે આપણે ફરીવાર મળીશું ધન્યવાદ Thank you.